क्षीण पापानां शांतानां वीतरागिणां मुमुक्षूणामपेक्ष्योऽयम् आत्मबोधो विधीयते। कोई पास कदा जैसा समय हो समय शु उपयोग करो ये कदा खबर न पड़ गई हो तो एक सूचना है कि आ श्लोको तुम मोड़े कर सको जमने क्लास में श्लोको चाले तम तुम कंठस्थ थता जाए आखी चौपड़ी बड़ी थी जाए आगे पात पात कर सकता है वो नहीं एक सरस समय नो बहुत सारो उपयोग थे। तत्र भगवान शंकराचार्य है उत्तमाधिकारिणाम वेदांत प्रस्थान निर्माय अपने सवारे चर्चा करते प्रमाण भगवान शंकराचार्य में भाष्यकार के आम आवे छे भगवान बादरायण के वेद व्यास सूत्रकार जो ब्रह्म सूत्र ने रचना करी अने शंकराचार्य महाराज ने भाष्यकार इस सूत्र पर भाषणी रचना करना उत्तम अधिकारिणाम वेदांत प्रस्थान निर्माय उत्तम अधिकारी माटे वेदांत प्रस्थान उपनिषद भगवद गीता अने ब्रह्म सूत्र पर भाषणी रचना करीने तद अवलोकन असमर्थानाम परंतु ये भाषण अवलोकन करवो अर्थात ये भाषण अनुसंधान द्वारा एन अर्थ ने ग्रहण करवो यू करवानी जे शक्ति धरावनारा छे मंद बुद्धिनाम अनुग्रहासम मध्यम बुद्धि पण कहेवाय उत्तम अधिकारी माटे भाष्य होय तो मध्यम अधिकारी माटे ने पछी थोड़ा ओछा अधिकारी माटे एमां अधिकारी बे रीतनी छे अधिकार नो अर्थ अहीं मात्र सूक्ष्म सिद्धांतो समझवानो अधिकारित्व एक अधिकारित्व ए छे के मोक्षनी झंखना ए पोतानो अधिकारित्व तो छे अर्थात मोक्ष की झंखना तो है झंखना में कई उड़प नहीं परंतु घणी वार प्रश्न कर स्वामी जी आओ मोक्ष ज्ञान प्राप्त करने बदा शास्त्रों अभ्यास करवो ज पड़े और संस्कृत शीखवज पड़े भाष्य शीखवज पड़े एवं प्रश्न थाय उत्तर है कि ना एवं कि आवश्यकता नहीं पर आ बदा ग्रंथों द्वारा भाष्यों द्वारा आज कहेवामां आवे छे ए ग्रहण तो आपणे करो ए ग्रहण करवानी सूक्ष्मता जोईए एना माटे जो अंतःकरण शुद्धि अंतःकरणनी सरळता अंतःकरणनी निर्मळता आ मनने निर्मळता एक बहु मोटो गुण छे ए मनुष्यने संत बनावे छे ये तो जोईए एटले केटला बधा संतो थई गया जेमने कदाच आवुं बधुं बहु पारिभाषिक ज्ञान न होय छता पण शास्त्रनो जे हार्द छे एने पकड़ी शकाय एटले शास्त्रनो हार्द पकड़वानी तो सूक्ष्मता छे पण आ बधा सिद्धांतो ने एने पछी पारिभाषिक शब्दो ने आ बधुं कदाच समझवानी सूक्ष्मता ना होय एने आपणे अहीं मंद अधिकारी कहीए
એટલે કે શાસ્ત્ર નું હાર્દ ગ્રહણ કરવાની નિર્માતા છે, પણ બધા અઘરા અઘરા સિદ્ધાંતો ની અંદર જે બધા તર્ક અને બધા સૂક્ષ્મ વિચારો છે એ પકડવાની કદાચ એ પ્રકારની સૂક્ષ્મતા ના હોય. તો એક સૂક્ષ્મતા કઈ છે? બુદ્ધિની સૂક્ષ્મતા. બી એક સૂક્ષ્મ છે પણ હૃદયની સૂક્ષ્મતા. તો હૃદય નિર્માતા ને કારણે સૂક્ષ્મતા આવે એ તો છે, પણ બુદ્ધિને તર્ક નું મીમાંસા આવું જ્ઞાન ના હોય, સંસ્કૃત ભાષાનું જ્ઞાન ના હોય, એ પ્રકારના જટિલ કેટપટા સિદ્ધાંતો સમજવાની કદાચ ક્ષમતા ના હોય. છતાં પણ મુમુક્ષુ છે તેથી નિર્મા છે, એ નિર્માતા છે. તો નિર્માતા બહુ જ મોટો ગુણ છે અને એ સૌથી મહત્વનો ગુણ છે. એટલા જ માટે ઘણા બધા સંતો આપણા થઈ ગયા જેમનામાં કદાચ આ પ્રકારનો જટિલ બધી વસ્તુ ગ્રહણ કરવાનું સામર્થ્ય ન હોય તો પણ એ લોકો જે મૂળભૂત વસ્તુ જે ગ્રહણ કરી શકે આપણે જોઈ શકીએ. ક્યાં સંતોની રચનાની અંદર પણ આપણે જોઈએ કે જે મૂળભૂત વસ્તુ છે એમનામાં, અને એ જ સૌથી મહત્વની વસ્તુ છે. પણ સાથે સાથે શાસ્ત્રો અધ્યયન આવશ્યક તો છે, એનો અર્થ નહીં કે સ્વામીજી આપે તો બહુ સરસ છે, મારે સંસ્કૃતની જરૂર નથી, આની જરૂર, એવું નથી. એટલે કદાચ શીખવાની જરૂર નથી એમ કરીને આપણે આળસને આપણે ચલાવી લઈએ એવું નથી. અને શાસ્ત્રો અધ્યયન તો બનેલું થવું જ જોઈએ, કારણ કે મહત્વની વસ્તુ એ છે કે આત્માનું અનુસંધાન થાય. આપણા મનમાં ઈશ્વરના વિષયના કે આત્મ વિષયના વિચારની ધારા જળવાય રહે, આપણા મનમાં અનુસંધાન થાય. આપણને જે ગમતી વસ્તુનું અનુસંધાન કેવું કરતા હોઈએ છીએ? અત્યારે ઋષિકેશમાં આવે પહેલા નક્કી કરવું કે આપણે એવી ફલાણી જગ્યાએથી આટલું લેવાનું છે, આમ કરવાનું છે. અનુસંધાન થાય પછી કે બસ ક્યારે આ ક્લાસ પૂરો થાય, ક્યારે પૂરો થાય, જમવાનું એને મનમાં આમ ગોઠવણ થતી હોય ને વળી. તો એ અનુસંધાનમાં કેવી એ જ વિષયના વિચારની એનો એક પ્રવાહ જળવાઈ જતો હોય છે. તેથી આપણે ઈચ્છીએ કે આપણા મનમાં આત્માનું અનુસંધાન થાય, ઈશ્વરનું અનુસંધાન થાય, એ તો જરૂરી છે. એને માટે આ બધા સાધનો છે. જયારે એમ કહ્યું કે આ શ્લોકો છે, શ્લોકો જરા કંઠસ્થ થાય સારું, એમાં એ કંઠસ્થ થવાનો પણ એક આનંદ છે કે ચાલો મને કેટલા શ્લોકો આવડે, એ પણ એક આનંદ છે, એ પણ લઈ શકાય. પણ જોડે જોડે એવા શ્લોકો કંઠસ્થ કર્યા તો પછી આપણી પાસે જયારે થોડો સમય હોય તો એ વખતે આપણે પેલો શ્લોક યાદ કરી શકીએ, અને શ્લોક અર્થ થોડો હોય અને વિચાર કરીએ તો એ શ્લોક આપણને આત્માનું અનુસંધાન કરવામાં મદદરૂપ થાય. બસ આપણો એ જ હેતુ છે, છેડો આપણો હેતુ એક જ છે કે આપણા મનમાં આ ઈશ્વરનું અનુસંધાન થાય, અદ્વૈતનું અનુસંધાન થાય. આપણા અનુભવ તો બધા દ્વૈતના ક્ષેત્રના જ છે, તો અદ્વૈત કે દ્વૈતનો વિરોધી નથી. આ દ્વૈત છતાં અદ્વૈત છે, સત્ય મિથ્યાનો વિરોધી નથી કે જ્ઞાન અજ્ઞાનનો વિરોધી નથી કે અદ્વૈત દ્વૈતનો વિરોધી નથી. એટલે આ બધા અજ્ઞાનમાં પણ જ્ઞાન સ્વરૂપ આત્મા પ્રકાશી જ રહ્યો છે. આ બધા દ્વૈતની અંદર અદ્વૈત પ્રકાશી જ રહ્યું છે, ઈશ્વર સર્વત્ર પ્રકાશી રહ્યો જ છે. એ દ્રષ્ટિ આપણે પ્રદાન કરવી એ આ શાસ્ત્રનો હેતુ છે. અને શાસ્ત્રનું અધ્યયન એટલે કે શ્રવણ, એનું મનન અને અનુસંધાન પણ આપણે દ્રષ્ટિ પ્રાપ્ત કરવાના સાધનો છે. એટલે કેવી રીતે એટલે સવારે જો કે આપણે જયારે અહીંયા છીએ ત્યારે અમે સમયનો સદુપયોગ કરીએ જેથી આ અનુસંધાન થાય. પછી આપણે વ્યવહારમાં પડી જઈએ પછી ઈચ્છા હોય તો પણ આપણે નિરાંત નથી મળતી હોતી, એ પણ નિરાંત મળે, અવકાશ મળે. અને ત્યાર પછી આપણો અવકાશનો નિરાંતનો સમય બીજી બધી વસ્તુના વિચારમાં અને ચિંતનમાં ગાવો, એના કરતા આ જે શ્રેષ્ઠ છે એના ચિંતનમાં અનુસંધાનમાં ગાવો. એટલે અધિકારિત્વ અથવા કદાચ પહેલા બહુ બધી જટિલ વસ્તુઓ ગ્રહણ કરવાનું કે સમજવાની સૂક્ષ્મતા કદાચ ના હોય, તાર્કિક સૂક્ષ્મતા ના હોય, વિદવત્તા ના હોય, છતાં પણ હૃદયની નિર્માતા હોય, જુદા પ્રકારનું અધિકારિત્વ છે. એ અધિકારિત્વ તો છે, ભલે મંદ બુદ્ધિ કહી મંદ બુદ્ધિ વિદવત્તાની દ્રષ્ટિએ કદાચ આપણે મંદ બુદ્ધિ કયા હોય, પણ આપણી સિન્સિયારિટી નિષ્ઠાની દ્રષ્ટિએ નહીં, ઈચ્છાની દ્રષ્ટિએ નહીં, ઝંખના કે ઉત્કંઠાની દ્રષ્ટિએ નહીં. ઉત્કંઠામાં મંદ પણ નથી, પરંતુ વિદવત્તામાં કદાચ મંદ પણ હોય.
मंद बुद्धि नाम अनुग्रहार्थम। अंतो पशी आ रीते जे आत्म अनुसंधान करा माटे पहला वो जटिल सिद्धांतों पर अनुसंधान माटे छे। जे बधी वेदांतनी प्रक्रिया पण आपवामां आवे, अध्यारोह वादनी प्रक्रिया आपवामां आवे, वाद कहवामां आवे, प्रतिबिंब वाद ने अवच्छेद वाद ने फलो वाद, जात जातनी प्रक्रियाओ, ए बधी प्रक्रियाओ छेवटे तो ईश्वरनुं के आत्मानुं अनुसंधान माटे ज छे। એવું છે ને કે કોઈકને આ અનુકૂળ રહે, કોઈને પેલું અનુકૂળ રહે, એટલા માટે ઘણી બધી પ્રક્રિયા આપવામાં આવે, તો એ જ બધી વસ્તુ એટલે કહ્યું કે સર્વ વેદાંત સિદ્ધાંત સંગ્રહ ઘનમ, સંગ્રહ ધનમ, અમે ઘન છે એટલે સંગ્રહ ધનમ ઘનમ, તો આ બધો સંગ્રહ જે છે સર્વ વેદાંત સિદ્ધાંત સંગ્રહ, સમગ્ર વેદાંત નો સિદ્ધાંત બ્રહ્મસૂત્રમાં જે સમગ્ર વેદાંત સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો એનો અહીંયા એ બધાનો આ નાનકડા ગ્રંથનો સંગ્રહ કરવામાં આવ્યો, જેથી આપણે આ ગ્રંથના અનુસંધાન દ્વારા બ્રહ્મસૂત્રનું ઉપનિષદ બધાનું અનુસંધાન થઈ જાય। એટલે ઉપનિષદમાં આપણો સીધો પ્રવેશ ના હોય, બ્રહ્મસૂત્રમાં આપણો સીધો પ્રવેશ ના હોય, તો ત્યાં જે કહેવામાં આવ્યું એ જ વસ્તુને સરળ શબ્દોમાં અહીં કહેવામાં આવે, જેથી આના અનુસંધાન દ્વારા આપણાથી એનું અનુસંધાન થાય। તો મહત્વની વસ્તુ છે કે આત્મન અનુસંધાન, ભગવદ્ ગીતા ભગવાન કહે છે યોગી યુંજીત સતતમ આત્માન રહસ્ય સ્થિત, બસ યોગી એ એટલે કે મુમુક્ષુ એ એકાંતમાં પોતાના મનને આત્મચિંતનમાં આત્માનુસંધાનમાં જોડવું જોઈએ, એ માટેના બે ઉપાયો છે। તો એને માટે પ્રતિજ્ઞા કરી કે ગ્રંથોમાં શું કરવાના છે, તપોભી ક્ષીણ પાપાના, તપશ્ચર્યા વડે જેમના પાપ ક્ષીણ થઈ ગયા છે, એટલે પાપનો ક્ષય છે મહત્વનો છે, કે નિત્ય નૈમિત્ય કહે કુરવાણ દુરિત ક્ષયમ, ચાલો એ તો બરાબર છે, પણ આ પાપનો ક્ષય થવો બહુ મહત્વની વસ્તુ છે। પાપ કોને કહેવાય, એવું કર્મ આપણે થઈ ગયું હોય જે કર્મ ઈશ્વરને વિરુદ્ધ હોય, આપણા પોતાના સ્વભાવને વિરુદ્ધ હોય, આત્મા એટલે હું અને એક સ્વભાવ છે, એ આપણા પોતાના સ્વભાવને વિરુદ્ધનું જ કોઈ કર્મ કરીએ તો અંદર સંઘર્ષ માટે એનું એક બીજ આપણે ઉત્પન્ન કરીએ છીએ ને, જે એક દિશામાં જે આપણે ઊંધી દિશામાં દોડીએ તો પછી પડવા માટેનું એક આપણે બીજ ઊભું કરીએ છીએ, તો તેવી જ રીતે આત્માનો એક સ્વભાવ છે। કયો સ્વભાવ? સચ્ચિદાનંદ સ્વભાવ છે આત્મા સ્વભાવ, એ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત, નિત્ય છે, શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, પૂર્ણ છે, નિર્મળ છે, ઉદાર છે, આમ આહો આત્માનો સ્વભાવ છે। સ્વભાવ એ આપણો ઉદાર છે, ક્ષમાશીલ છે, દયાળુ છે, એવો આપણો સ્વભાવ છે। આમ જેને પ્રેમ દયા વગેરે આપણો સ્વભાવ હોય અને આપણે કોઈ કારણ એની વિરુદ્ધનું કર્મ કરીએ, દયાને બદલે ક્રૂરતાનું કર્મ કરીએ, ક્ષમાને બદલે હિંસાનું કર્મ કરીએ, તો આપણે આપણા સ્વભાવથી વિરુદ્ધનું કર્મ કરીએ, તો એ પ્રકારના કર્મને પાપ કહેવાય। અને એને કારણે એવા સંસ્કાર પડે અને પછી એક પ્રકારની વૃત્તિ આપણે અમનમાં ઉઠે, એના પરિણામે શું થાય કે જે આપણે કર્મના સંસ્કાર અમને પાડ્યા એ સંસ્કાર પોતાનો સમય આવે ત્યારે વળી પાછું એ જ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન કરે, એવી વિરુદ્ધ વૃત્તિ ઉત્પન્ન કરે। ટૂંકમાં આપણને આપણા સ્વભાવની વિરુદ્ધ કર્મ કરવાની પ્રેરણા આપે, એટલે આપણે જયારે કર્મ કરે તો બહુ મહત્વની વસ્તુ છે, કશું કરીએ ત્યારે એ કર્મનું ફળ તો ભોગવીએ તો ભોગવીએ, પણ એ દ્વારા વળી પાછા આપણા મનમાં એક સંસ્કાર પાડીએ છીએ, પુણ્ય હોય પુણ્ય એને કર્માણા ભવતી, પુણ્ય કર્મ કરીએ તો આપણા ફરી પાછા પુણ્ય કર્મ કરવા સંસ્કાર જન્મે, તો એ આપણને પુણ્ય કર્મ કરવા પ્રેરે, અને પાપ કર્મ કરીએ તો પાપના સંસ્કાર જન્મે, તો આપણે પાપ કર્મ કરવા પ્રેરે, એટલે કર્મ કરવા દ્વારા આપણે કર્મનું ફળ તો મેળવીશું પણ જોડે જોડે આપણામાં એ પ્રકારના સંસ્કાર પણ આપણે ઉત્પન્ન કરીએ છીએ, એટલે બહુ ધ્યાન રાખવાની જરૂર છે।
सत्कर्म करिए आप प्रयत्न पूर्वक, तो अपना में एक प्रकार संस्कार स्थापित करिए जीते अपने फरी पर सत्कर्म करने प्रेरणा जन्म है। नहीं तो कदाच कोई अपना दुष्कर्म थी जाए तो वही पाचा वह संस्कार अंदर मूके जे आपने वही पाचा दुष्कर्म करने प्रेरणा जन्मा। એટલે કર્મ પોતાનું ફળ તો આપે, પણ જોડે જોડે એ પ્રકારના સંસ્કાર અંદર સંસ્કાર અંદર પાડીને એ પ્રકારના કર્મ ફરી પ્રેરણા પણ આપે। તો ચાલો ભૂતકાળના જન્મમાં આ જન્મમાં આપણે અનેક બધા કર્મ કરેલા છે, અને જ્યારે જ્યારે આપણે કામથી ક્રોધથી લોભથી આ પ્રકારના આવેલ પ્રેરણ કર્મ કરીએ ત્યારે કોઈ ને કોઈ પ્રકારનું દુષ્કર્મ થઈ જવાનું। આ કામ ક્રોધ લોભ આપણા સ્વભાવને વિરુદ્ધ ના છે, આવેગો જયારે પ્રેરણ કર્મ કરીએ એટલે એ પ્રકારના આવેગોને પ્રોત્સાહન આપે એવા સંસ્કાર પડે। તો ચાલો ભૂતકાળમાં કર્યું જે કર્યું ત્યારે આપણે ખબર નહીં કે આ ખોટું છે, પણ હવે જયારે આપણને આ જ્ઞાન માટેનું મૂલ્ય છે તો જ્ઞાન માટે અગત્યની વસ્તુ છે આત્માનું અનુસંધાન। જે વસ્તુને જાણવા માંગતા હોય એનું અનુસંધાન થવું જોઈએ। કશી વસ્તુ તમે જાણવા માંગતા હો, આ કયું ફૂલ છે, તો પણ આપણે જરાક થોડુંક ધ્યાન એના પ્રત્યે આપવું પડે, આ શું છે, ક્યાંથી આવ્યું અને શું કહેવાય વગેરે વગેરે જે કઈ જાણવું હોય, પણ કશી વસ્તુને જાણવી હોય તો આપણે આપણા ચિત્તને અમે એકાગ્ર કરવું પડે અને એના બધા પાસાને આપણે પછી જોવા આપણે અન્વેષણ કરવું જોઈએ, એના બધા પાસાને પછી જોઈને સમજવા પડે। એ માટે આપણા આપણા મનને બીજી બધી પ્રવૃત્તિમાંથી મુક્ત કરવું પડે અને મનને આપણે જે ઈચ્છીએ છીએ એ વિષયમાં જ બરોબર પ્રવૃત્ત કરવું પડે। તો આપણામાં એ પ્રકારની ક્ષમતા હોવી જોઈએ કે આપણા મનને બીજા બધા વિચારો કે બીજી બધી પ્રવૃત્તિમાં છોડાવીને આપણે જે ઈચ્છીએ છીએ એમાં આપણે એને જોઈએ। એવું ક્યારે થઈ શકે, જ્યારે બીજા બધા વિષયો કે બીજી બધી વસ્તુઓ છે એના પ્રભાવમાંથી આપણે મનને મુક્ત કરીએ। અત્યારે શું થાય છે કે આપણે ઈચ્છીએ તો પણ આપણે ધારી વસ્તુ વિચારી શકતા નથી, આપણે જપ કરવા ઈચ્છીએ તો પણ આપણે કરી શકતા નથી, કારણ કે બીજી બધી વસ્તુનો પ્રભાવ એટલો હોય છે કે આવીને આપણા મનને વિક્ષિપ્ત કરી નાખે, એટલે મન આપણા કાબુમાં હોતું નથી। એટલે રાગ દ્વેષ વગેરે આવેગો જ્યાંથી હોય ત્યાં સુધી મન એમના કાબુમાં હોય, એ દ્વારા જગતના વિષયો વસ્તુઓના કાબુમાં હોય, અને તેથી એનું નામ જ પાપ કે રાગ દ્વેષ વગેરે આવેગો હોય જેને કારણે એમાં આપણા કાબુમાં ના હોય, આપણે ચિત્તની એકાગ્રતા ના હોય। એટલે પહેલી વસ્તુ એ છે કે આપણા મનને આપણે આ પ્રકારના આવેગોમાંથી છોડાવવું જોઈએ, એને પેલા કામના પ્રભાવ મુક્ત કરીને રામના પ્રભાવમાં લાવવું મહત્વની વસ્તુ છે। તો કયું ક્ષીણ પાપના, જેમના પાપ એટલે કે રાગ દ્વેષ આવેગો ક્ષીણ થયા છે। પાપ કોને કહેવાય, આપણા મનમાં જે ક્રોધની પ્રેરણા જન્માવે, દ્વેષની પ્રેરણા જન્માવે, અભિપ્રેરણા જન્માવે, આપણા મનમાં એવું જ થાય આમ જ કરો એવું જ થાય, તેથી આપણો સ્વભાવ તો ખરેખર ક્ષમાશીલ છે પણ છતાં પણ એને એને ઈજા પહોંચે આવું પ્રેરણા મને જન્માવે અંદરથી, મારો સ્વભાવ તો પ્રામાણિક છે છતાં એમ ઈચ્છા થઈ જાય, સ્વભાવથી તો આત્મસંયમ છે તો જરાક મોં ઉપર ઈચ્છા થઈ જાય। આમ આવી વસ્તુ અંદર હોય આ પ્રકારનાની પ્રેરણા જન્માવે એ આપણે નુકસાન કરનારી, ટૂંકમાં આપણને જ ઈજા કરનારી કે આપણે નુકસાન કરનારી વૃત્તિઓ જન્માવે, એમનામ પાપ અંદર બેસી લીધે ના કરે એ તહી જ્ઞાન માં આવૃત્ત દે ઇન્દ્રિયાને મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન મુખ્ય દે। ભગવાન પાપીનું એક નામ કે કામ, કામ એ છે ક્રોધ એ છે, એ કામ હશે એ જ ક્રોધ છે, ઇન્દ્રિયાને મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન મુખ્ય દે, ઇન્દ્રિય મન બુદ્ધિ આ ત્રણ જગ્યા રહેલા છે ત્યાં રહીને એ આ જીવાત્માને મોહિત કરે છે, એની પાસે વિરુદ્ધનું કામ કરાવે છે, પોતાને ઈજા કરનારું કે નુકસાન કરનારી વસ્તુ એની પાસે જ કરાવડા છે, એવું છે બીજા પાસે કરાવવા જુદી વાત છે પણ તો પોતાની પાસે જ કરાવે,
ત્યાં લઈને એવા બે વાક્યો બોલાવવાના તમારે ખવડાવે આપણને એવું કરે ઘણી વાર કે અંદરની વસ્તુ આપણને આવે તો માં ખવડાવે બીજા પાસે ખોટું વાક્ય બોલાવડાવે ખોટું કરાવડાવે ને માં ખવડાવે તો આ એ કામ ક્રોધ વગેરે જે આમના આપણો શત્રુ છે કે જેને વૈરી નમ આ તારો વૈરી છે તો અંદર એનો વૈરી છે બહારનો વૈરી નહીં આત્મ એવા હ્યાત્મનો બંધુ આત્મ રિપુ આત્મને ભગવાન કહે છે કે આપણો મન જ આપણો મિત્ર છે મન જ આપણો શત્રુ બની શકે તો કેવું તો મનને મિત્ર બનાવવું આ પહેલી વસ્તુ છે તો પાપનો અર્થ એ થયો કે આપણામાં આ પ્રકારની વૃત્તિઓ છે આપણા મનને જ આપણું શત્રુ બનાવે એમ કરીને આપણે ઈચ્છીએ છીએ એમાંથી આપણને જ વંચિત રાખે તો એટલે કે તપોભી તો જેમાં પહેલા તપશ્ચર્યા હોવી જોઈએ ક્ષીણ પાપાના આ પાપને ક્ષીણ કરવા હોય રાગ દ્વેષને ક્ષીણ કરવા હોય આવેગોને ક્ષીણ કરવા હોય તો શું હોવું જોઈએ તપશ્ચર્યા હોવી જોઈએ તપાસ કૃચ્છચાંદ્રાયણ નિત્ય નિમિત્તકારી અનુષ્ઠાન રૂપી તપોભી એવું છે ને ધાર્મિક જીવન જીવવું એટલે આપોઆપ જ તપ થઈ જ જાય આપણે નિત્ય નૈમિત કર્મ શાસ્ત્રમાં આપણને જેનો આદેશ આપવામાં આવ્યો છે કે તમારે રોજ આટલું કરવું વળી પ્રસંગો પર આટલું વધારે કરવું રોજ તો આટલું કરવું અગિયારસ દાડે આ કરવું પૂનમ દાડે પેલું કરવું પેલા દાડે આમ કરવું પછી વધારે કરવું સાવન મહિનામાં આટલું કરવું પુરુષોત્તમ મહિનામાં પેલું કરવું શિવરાત્રીમાં એમ કરીને નિમિત્ત આવે ત્યારે પછી વધારે કરવાનું એટલે આ પ્રકારે શાસ્ત્રમાં દરેક દરેક માટે આવી એવા માર્ગદર્શન છે આદેશ હો કે માર્ગદર્શન કરો ટૂંકમાં આપણા શાસ્ત્રમાં એ પ્રકારનું જીવન રીતિ માટેનું વિધાન છે કે આપણું જીવન ઈશ્વરની આરાધના બની જાય આપણું દરેક દરેક કર્મ કોઈ રીતે ઈશ્વરની આરાધના આવી જાય એ માટે ખાસ ખાસ વ્રત કરાય કૃચ્છ ચાંદ્રાયણ વગેરે જાત જાતના ઉપવાસ હોય વ્રત હોય રોજ ઈશ્વરની આરાધના હોય બ્રહ્મયજ્ઞ રોજ પૂજા પાઠ વગેરે હોય પિતૃયજ્ઞ વડીલોની માતા પિતાની સેવા તર્પણ વગેરે હોય દેવયજ્ઞ રોજ દેવતાની પૂજા હોય અતિથિ સત્કાર હોય થોડી સમાજ સેવા હોય આવી વસ્તુનો આદેશ આપવામાં આવે છે એ બધું કરવાનું કહે ને કે વેઠવું તો પડે છે કશું વેઠ્યા વગર આવું થાય નહીં એટલે જો વેઠવું પડે એનું નામ તપશ્ચર્યા સહન કરવું પડે એટલે ટૂંકમાં આપણે ધર્મમય જીવન જીવીએ મૂલ્યનિષ્ઠ જીવન જીવીએ એક સાચું બોલવું હોય તો બહુ વેઠવું પડે સાચું જ બોલવું હોય એ તપશ્ચર્યા જ બની રહે છે આમ બીજું કશું આપણે ન કરીએ આજે ધારો કે પેલા વૈદિક જે કર્મ છે કે હવે યજ્ઞ આપણે ન પણ થાય તો પણ જીવનમાં માત્ર આટલું જ હોય કે આપણે પ્રામાણિક રહીએ સત્યનિષ્ઠ રહીએ આપણે કોઈને ઈજા ન પહોંચાડીએ અહિંસા સત્ય અભિજાતના મૂલ્યોનું પાલન કરવું હોય તો એ ખૂબ વેઠવું પડતું હોય એનું નામ પણ આ રીતે જીવનના આપણા જે મૂલ્યો છે એ મૂલ્યોના પાલન કરવાની પ્રક્રિયામાં વેઠવું પડે એને તપશ્ચર્યા કહેવાય વેઠવાનું તો છે એ સિવાય તો ભગવાન છોડવાનું જ નથી ધારો કે આપણે તપ નહીં કરીએ તો એ વેઠવાનું છે તો દુનિયા આપણને કોઈ ને કોઈ રીતે એ દુનિયા દ્વારા વેઠવું તો પડશે એટલે આપણને પીડા કે દુઃખ છોડવાની તો નથી તો એવી રીતે કરવું ભૂખ્યા તો રહેવાનું છે તો ઉપવાસ કરો તો પુણ્ય મળે નહીંતર માલ આપણે ભૂખ્યા રહેવું પડે તો કશું મળે નહીં ખાલી વેઠવું પડે એટલે વેઠવાનું તો છે જ તો એના કરતા આપણે સામેથી એવી રીતે ચાલીને વેઠીએ કે સાચું બોલવાની પ્રક્રિયામાં વેઠીએ તો વધારે સારું નહીતર પણ જન્મ પૂરને આપણે વેઠવું કશું તો કરવું જ પડે એટલે ટૂંકમાં કોઈ ને કોઈ રીતે આપણા પ્રારબ્ધની અંદર કશું હશે તો કરવા થવાનું જ છે તપો ક્ષીણ પાપાના આ રીતે જૂનો મૂલ્યોનું પાલન કરવાના કારણે જે લોકો તપશ્ચર્યા કરી છે તેથી જેમના પાપ એટલે રાગ દ્વેષ આવેલો છે ક્ષીણ થયા છે તપો ક્ષીણ પાપાના શાંત પાપાની રાગ આદિ અંતઃકરણ દોષાહ એને રાગ દ્વેષ કહેવામાં આવે છે તો રાગ દ્વેષ વગેરે જે અંતઃકરણ દોષ છે એ ક્ષીણ થયા છે
इनके नित्य निमित्त के रे वह कुर्वाणो निर्दक्षण इति वचना क्यों हम आयु से दूरी था पाप नो बीजे नाम से दूरी था भूतका मा जे के आपड़ा वाले वा अयोग्य कर्म से ही गया ने पाप के वजह दूरी दे पण के वे इने आपड़े जाके पूजा के कई बार सदैव करता हो ये धर्म है ना संकल्प करता हो ये महोपात तो दूरी क्षय द्वारा मैं भूतकामा जी की दूरी के पाप आ बदा संचित करा से क्षय था तो नित्य निमित्त के रे वह कुर्वाणो दूरी क्षय तो दूरी क्षय दूरी एट के पाप नो क्षय करा माटे आ नित्य निमित्त कर्म से बहुत उत्तम वस्तु है रोजी ने आप हिंदुस्तान में तो फरज बजाव मत बड़ू तपस्या आ गई है घर में अंदर फरज बजा ही हुआ है एट पूरी तपस्या देखा वगैरह फरज तो बजावा एम से नहीं ये पण जो आपणे वेठ ना उतारीए तो फरज बजावा वेठ हुआ तो वेठवानुं छे अने आपणे समझीने करता वेठवानुं छे तो समझीने करवामां आवे तो अंतःकरणने शुद्ध करवानुं निवडे समझ्या वगर करवामां आवे तो वेठ निवडे अंतो होय आपणने शुद्ध करवानुं वधारे अशुद्ध पण करे एटले आपणे जे कर्तव्यनो सिद्धांत छे फरजनो सिद्धांत छे ये पण आपणने पाप माथी राग द्वेष माथी मुक्त करा माटे छे तो एने आपको अंतःकरण शुद्ध थई रह्युं छे एनी एनी निशानी शुं तो के जे शांतानां अतः एव शांतानां आपणा मनमां अशांति आ राग द्वेष जन्माता होय छे राग द्वेष काम करो के छे ए ज शांति जन्माता होय छे जिंदगी में राग द्वेष ओछा करा जाय आवे ओछा दम दम मन आपणुं शांत थतुं जाय એટલે મોટા ભાગે લોકોનો અશાંતિનો જ પ્રશ્ન હોય છે અશાંતિનું કારણ તમે પોતાની અંદર જ હોય છે આ રાગ દ્વેષના રૂપમાં તો જેમ જેમ રાગ દ્વેષ સુધારે તેમ તેમ મન શાંત થતું જાય એટલે કહે છે તપોભી ક્ષીણ પાપાનામ શાંતાનામ આ બધું કરવા માટે મને વિદ્વત્તાની જરૂર નથી જેના મૂલ્યનું પાલન કરવા માટે કે આપણી ફરજનું પાલન કરવા માટે કોઈ વિદ્વત્તાની જરૂર નથી એક આપ બધા જાણીએ છીએ મૂલ્ય જે મને ગમે બીજા ને ગમે અને મને ના ગમે બીજા ના ગમે કોઈ મને જુઠ્ઠું કહે તો મને ના ગમે તો હું કોઈ જુઠ્ઠું કે બીજાને પણ ના ગમે કોઈ મારો અપમાન કરે મને ના ગમે તો હું કોઈ અપમાન એને ના ગમે આ તો જાણીએ જ છે એટલે આ આ જાણવા માટે કઈ મોટી વિદ્વત્તાની જરૂર નથી બસ તો આપણે જાણીએ છીએ એનું આપણે જીવનમાં અમલ કરીએ मन शांत सब्जा है तपो भी क्षीण पापानाम अक्षोभित चित्तानाम दमादीनाम उपलक्षण तो मन जेम शांत है ने तेम तेम अपना अपने इंद्रियों ने व्यक्तित्व पण शांत थतुं जाय कारण के इंद्रियों स्तरे जे संचरता छे हाथ ना स्तरे पग ना स्तरे जे काबू नो अभाव छे ए पण मन ना काबू ना अभाव माथी आवतो होय छे જે મન શાંત થતું જાય આપણે અનુકૂળ થતું જાય પ્રસન્ન થતું જાય તેમ તેમ ઇન્દ્રિયો આપણી વાણી હાથ પગ આપણી ઇન્દ્રિયો પણ ધીમે ધીમે શાંત થતી જાય એના આવેગો પણ શાંત થવા જાય એટલે સમા દમન અગાઉ વ્યક્તિત્વ ધીમે ધીમે શાંત થતું જાય સુગ્રથી થતું જાય વીતરાગિણામ તો જેમને મન શાંત થાય ને તેમ તેમ મનમાં પછી વિવેક જન્મે વિવેક એટલે વસ્તુને યોગ્ય રીતે સમજવાની ક્ષમતા આવે આમાં કોઈ વિદ્વત્તાની જરૂર નથી પણ આપણું મન શાંત થાય મન જેમ નિર્મળ થાય આપણી દ્રષ્ટિ પણ નિર્મળ થાય તેમ પછી આ દુનિયાની વસ્તુઓ જે છે ને એ જેવી છે તેવી સમજવાની આપણામાં ક્ષમતા આવે નહીતર આપણું પોતાનું મન જ અનેક પ્રકારના અધ્યારોપ કરતું હોય છે જેવી રીતે આપણે પેલા લાલ રંગના ગ્લાસ પહેર્યા હોય ચશ્મા પહેર્યા હોય તો બધું લાલ દેખાય તે મનમાં પણ આ રાગ દ્વેષના ચશ્મા પહેર્યા હોય તો જગત એ રીતનું દેખાતું હોય આમ ભગવાને તો આ સર્જન કર્યું ઈશ્વર સૃષ્ટિ એમાં પછી આપણે આ રાગ દ્વેષનું સર્જન કરીએ જીવ સૃષ્ટિ જેને પ્રાતિભાષિક સત્તા કહેવામાં આવે છે એને કારણે વસ્તુ છે તેવી આપણે જોતા નથી આવતા પણ આપણે પોતાની વિકૃત દ્રષ્ટિ જોતા હોઈએ છીએ એને કારણે દરેકની મૂલવણી જ ખોટી હોય છે વ્યવહારની અંદર પણ આપણું મન સ્વસ્થ ના હોય
ત્યાર પછી બીજા લોકો શું કરે છે વગેરે વગેરેનું આપણે જે મૂલ્યાંકન હોય છે ને એ પણ છેવટે તો આપણા પોતાના મનમાંથી આવતું હોય છે ને. તો આપણા મનમાં રાગ દ્વેષ વગેરે હોય તો આપણું મૂલ્યાંકન એ પ્રકારનું, એટલે વ્યવહારમાં બહુ મુશ્કેલી પડે છે. વ્યવહારની પણ મોટાભાગની મુશ્કેલીઓ તો આપણા રાગ દ્વેષને કારણે થાય છે. તો જેમ જેમ રાગ દ્વેષ ઓછા થાય, મન આપણું દુનિયા શાંત થઈ જાય, નિર્મળ થતું જાય, તેમ આપણે જીવનની વાસ્તવિકતાઓને સમજતા થઈએ કે સત્ય શું છે, મિથ્યા શું છે, સમજતા થઈએ. એટલે ગઈકાલે આખું વાક્ય વાંચવામાં ના મળ્યું, પણ ભાઈ પાછળ લખી તો પેલા ટ્રકની પાછળ હમકો તો અપનો ને લૂંટા પછી આગળ વંચાય નહીં માયા એટલે મારા જ લોકો મને મૂક્યો ત્યારથી એને આખું બધું બહુ આખી થીસિસ લખી દેવું નાના નાના અક્ષરમાં એ બધું વંચાતું નથી. પણ આવું તો આપણને લાગે છે કે લોકો મને લૂંટે છે, દુનિયા આવી છે, તેવી આ બધી આપણી દ્રષ્ટિ છે. પણ ખરેખર દુનિયા કેવી છે, જે વસ્તુ જ્યાં નથી ત્યાં આપણે જોતા હોઈએ એમ કે આસક્તિ થાય, જે દોષ નહીં ત્યાં જોઈને આપણે દ્વેષ જન્મે, આસક્તિ જન્મનું કારણ છે. વિજય ગુણ નથી આપણે જોઈએ અને પછી આપણે આસક્ત થઈએ, કે દોષ નથી જોઈએ અને પછી આપણે દ્વેષ કરીએ. આપણે આપણી દુનિયામાં જ રાચતા હોઈએ છીએ. તો જેમ જેમ આ રાગ દ્વેષ ઓછા થાય તેમ તેમ આપણું મન આ પ્રકારના અધ્યારોપ કરતું દૂર થાય, આ પ્રકારના રંગીન ચશ્મા ઓછા થતા જાય અને જીવન જેવું છે તેવું સમજી શકીએ. ત્યાર પછી ઉપનિષદમાં કહે છે પરીક્ષરોગાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્તે કૃતકૃતેના, કે વિચારશીલ જયારે મનુષ્ય થાય ત્યારે પછી જીવનની બધી વાસ્તવિકતાઓ વિશે વિચાર કરે, પોતાની સિદ્ધિઓ વિશે વિચાર કરે, પોતાની જરૂરિયાતો વિશે વિચાર કરે, જીવનમાંથી જે વિશે વિચાર કરે, આવી બધી વસ્તુઓનો વિચાર ત્યારે આવે ત્યારે આપણું મન આ બીજી ઝંઝામાંથી કંઈક અંશે મુક્ત થઈ હોય, કંઈક અંદર થોડી શાંતિ હોય, કંઈક સ્વસ્થતા હોય, કંઈક પ્રસન્નતા હોય, ત્યારે આપણા મનમાં આ પ્રકારના વિષયોનું ચિંતન કરવાની પ્રેરણા જન્મે. નહીતર બપોરે શું ખાવું, સાંજે શું ખાવું, એવી જાતના વિચારો આપણે આવે. એટલે કયા પ્રકારના વિચારો આપણા જન્મે છે, કઈ વસ્તુ આપણા મહત્વની છે. તો અત્યારે તો સમય છે આ સકા મહત્વના હોય કે કેમ વધારે ધન સંપાદિત કરવું અને કેમ વધારે વધારે એનો ઉપભોગ કરવો વગેરે, એ સામાન્ય મનુષ્ય એવું બધું હોય. પણ જેમ આપણું અંતરકરણ શુદ્ધ થતું જાય, શાંત અને વિચારશીલ આપણે બનીએ અને જીવનને કંઈક સૂક્ષ્મ વસ્તુનો વિચાર કરતા થઈએ, આપણે આ પ્રકારના વિચાર આવે જીવનનું શું ધ્યેય છે, શેના માટે આ મનુષ્ય દેહ છે, શેના માટે હું જન્મ્યો છું, હું શું કરી રહ્યો છું, ક્યાં જઈ રહ્યો છું, શું જેનું કોઈ ધ્યેય નામની વસ્તુ છે, એમાં કોઈ દિશા છે, એનું કોઈ સાધન છે, તો આ પ્રકારના વિચારો આવતા થાય. એટલે જેમ મન આપણું સાત્વિક બને તેમ તેમ મનમાં જે રજોગુણ હોય તે હંમેશા ભોગ વૃત્તિ વધારે હોય તો એને લગતા વિચારો આવે. મન સાત્વિક બને એટલે જ્ઞાન માટેના વિચારો આવે, આપણને આપોઆપ પછી આ બધું સાંભળવાની ઈચ્છા જન્મે, કે પછી ચાલો કથાની જે કઈ હોય તે ભગવાનના ભજનમાં આપણે ઈચ્છા જન્મે, તો ભગવત ભક્તિભાવ જન્મે આપણામાં, કે પછી જ્ઞાનવાળાનો પ્રેમ જન્મે, ત્યારે પછી જીવનની આ પ્રકારની વાસ્તવિકતા વિશે આપણે વિચારતા થઈએ કે ભાઈ શું ધ્યેય જીવનનું છે, મેં અત્યારે શું પ્રાપ્ત કર્યું. થોડો આપણે આપણો જીવનનું કંઈ સર્વૈયું કાઢીએ, સર્વૈયું કાઢીએ એક રીતે કે મારો બેંક એકાઉન્ટ કેટલો વધ્યો ઘટ્યો એ બરોબર છે, બીજી રીતે એમ થાય કે ભાઈ જીવનમાં આપણને કેટલો સંતોષ મળ્યો, જીવનમાં સફળતાની કેટલી લાગણી થઈ. આ સફળતાની વ્યાખ્યા પણ બદલાય ધીમે ધીમે. સામાન્ય સફળતાની વ્યાખ્યા એ છે કે જેની પાસે વધારે ધન સંપત્તિ વધારે સફળ છે, એ ખોટું છે નથી કામ આગતા, પણ પછી વિચારતા થઈ કે એ બધું મળ્યું પણ અંદરનો સંતોષ કેટલો મળ્યો, સંતોષની માત્રા વધી કે ન વધી. ઘણા એમ લાગે કે આ બધું મેળવવા છતાં સંતોષની માત્રા વધી નથી, તો પછી આ બધી વસ્તુઓને સંતોષ આપી શકે એમ છે કે બીજી ક્યાંયથી સંતોષ મને મેળવવો જોઈએ. નાસ્તે કૃતકૃતે એના, જે મારે વસ્તુ જોઈએ તો આ કર્મથી મને મળેલી છે અત્યાર સુધી, કે મળી શકે એમ છે, એ બહારથી મેળવવાની છે કે અંદરથી મેળવવાની છે.
तो जीवन में आ बधी जीवन की गंभीर वस्तुओ है चिंतन करतो मन था एना माटे विद्वता की जरूर नहीं आ बदा माटे मारा शास्त्रों नो अध्ययन वगैरह जरूर नहीं जी के आप सामान्य सत्संग थतो हो એટલે આપણે પુરાણો વગેરે આપણે કથા વગેરે સાંભળીએ અમે આ બધું ઘણું મળી રહે ભાગવતની કથા સાંભળીએ રામાયણ કથાઓ સાંભળીએ એ દ્વારા પણ આ પ્રકારની વસ્તુ મળી જ રહે આપણને તો જીવનમાં કંઈક આપણે મૂળભૂત ધ્યેય વગેરે વિશે વિચાર કરતા થઈએ નાસ્તે કૃતઃ કૃતેન અકૃત અર્થા નિત્ય વસ્તુ છે તો કર્મથી પ્રાપ્ત ન થાય મને શું જોઈએ છે મને નિત્ય વસ્તુ જોઈએ છે મને કોઈક નિરંતર વસ્તુ સનાતન વસ્તુ જોઈએ ટકાઉ વસ્તુ સ્થાયી વસ્તુ જોઈએ છે આમ જીવનમાં પોતે શું ઈચ્છી રહ્યો છે એની જ આપણને ખબર નથી આવે બીજા બધા વસ્તુના પ્રભાવમાં એટલું હોય છે કે આપણે ખરેખર શું ઈચ્છી રહ્યા છે એ સમજવાની પણ ક્ષમતા પણ નથી આવતી જેમ અર્જુનના રણ મેદાનમાં આ પ્રકારનો વિચાર આવે હું શું ઈચ્છું છું જીવનમાં નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન છે રાજ્યમ સુખ ભગવાન મને વિજય ના જોઈએ રાજ્ય ના જોઈએ સુખ ના જોઈએ કિમનો રાજ્ય એને ગોવિંદ કિમ ભોગે કિમ જીવિત એને વા આ રાજ્ય મળે તો પણ શું ભોગના સાધન મળે તો શું આમ આવું વિચારવા માટે એની પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થઈ પરંતુ આપણું મન જેમ જેમ શાંત થતું જાય વિચારશીલ થતું જાય તેમ તેમ આ બધી વસ્તુ વિશે વિચાર કરતા થઈએ મહત્વનું થાય અને ત્યાર પછી આપણને જ્ઞાન મૂલ્ય જન્મે ધીમે ધીમે આપણું મનમાં ભોગની ઈચ્છામાંથી જ્ઞાનની ઈચ્છા જન્મે એટલે કે જે શાંતાના વીતરાગિણામ રાગ અને દ્વેષ જે ઉછન ઉછે થતા જાય મન આપણું એ રાગ દ્વેષ કરો વિવેકને કામ ઓછા થાય વિવેકમાંથી આપણને વૈરાગ્ય જન્મે વિવેક એટલે આવું છે આ મૂળભૂત વસ્તુનું ચિંતન જીવનનું શું ધ્યેય છે એ ધ્યેયને પ્રાપ્ત કરવાનું શું સાધન છે શું અર્થ અને કામ જેનું ધ્યેય પ્રાપ્તનું સાધન ખરું છોડ હું શું ઈચ્છું છું હું મુક્તિ ઈચ્છું છું સુખ ઈચ્છું છું કયા પ્રકારનું સુખ ઈચ્છું છું તો કે શાશ્વત સુખ ઈચ્છું છું શાશ્વત શાંતિ ઈચ્છું છું આ જગતના બધા પદાર્થો નશ્વર છે એ મને શાશ્વત વસ્તુ ના આપી શકે સશ્વ નશ્વરમે વિશ્વમખિલમ નિશ્ચિત વાચા ગુરો આ સમજે તો નશ્વર છે શાશ્વત પ્રાપ્ત ન થાય આ પ્રકારનો વિવેક જેને કહેવાય નિત્ય નિત્ય વસ્તુ વિવેક નિત્ય અને નિત્ય વસ્તુનો વિવેક એને કહેવાય વૈરાગ્ય જન્મે અનિત્ય વસ્તુ મળે વૈરાગ્ય નિત્ય વસ્તુ મળે રાગ અનિત્ય મળે વૈરાગ્ય એટલે તો વીતરાગીના જેમને હવે આ બધા ભોગ વગેરે માટે એક પ્રકારની હવે ઉદાસીનતા જન્મે ચાલો જોઈ લીધું બધું જોઈ લીધું બધા સગા વાળા જાણી લીધા બધા જાણી લીધા કેટલું જાણી લીધું બધા કોણ ક્યાં છે બધું જાણી લીધું દુઃખ પૂર્વક જાણ બિચારા જેને થોડીક અક્કલ વાપરી હોત તો છે કે આટલું ના થયું હોત તો ભગવાન તો શીખવાડે કે રહેવાનો જ નથી આપણે નહીં શીખીએ તો ડફા ખાઈને શીખવું પડે એમાં શંકા જ નથી પણ જો પોતે અક્કલ વાપરા શીખ્યો હોત તો આવી જરૂર ના પડી હોત વાંધો કે અંદર મુઠ્ઠીમાં પકડી રાખે મગફળી ને માણસ પર ફટકા પડ્યા જ કરે ને પડ્યા જ કરે શીખે તો સારું મગફળી છોડે તો તેવી રીતે ક્યાં તો એ પણ આવી રીતે બિચારા લોકો ઉદ્ગાર કાઢતા હોય છે કે સ્વામી બધું જાણી લીધું બધું જોઈ લીધું કોણ આવા સગાવાળા ક્યાં કોણ કેટલા પાણી નથી બધું જાણી મન ઉઠી ગયું છે આ સંસાર મન ઉઠી ગયો આના પર વૈરાગ્ય નથી કહેતા આ તો વિચારની રોગ અકાશ જેવા નિરાશા જે સાંભળી છે ફ્રસ્ટ્રેશન જેને કહેવાય એ નિરાશા સાંભળી છે એના ઉદ્ધારો છે આ વિવેક ના ઉદ્ધારો નથી એને કોઈ પંપાળી ભજા પેલી વાત જતો રહે એટલે એવું નહીં પણ વિવેકમાં જન્મનો વૈરાગ કે જીવનની વાસ્તવિક સમજણ કે બરાબર છે કશું કોઈ ખરાબ નથી જીવન બધા સારા જ છે બધું બરાબર જ છે જે વસ્તુ જ્યાં છે ત્યાં સારી છે આમ જોયું કે દરેક વસ્તુ આટલું સમજવાનું છે દરેક વસ્તુ મર્યાદિત છે દુનિયામાં કોઈ મને સુખી ના કરી શકે સુખી તો હું મારી જાતને કરી શકું તો છે બાકી દુનિયામાં કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ મને સુખી કરે એવી અપેક્ષા રાખે ખોટી છે દરેક દેશમાં કામ વસ્તુઓ મર્યાદિત છે
हमारी जरूरत है कोई भगवान पूरी ना कर सके। भरी जुए से तो देश का वस्तु बड़ी मर्यादा पर वस्तु जो है सर मैंने सुख जुए तो करो पर मैंने कितलू जो है आनंद सुख जो है सर उसी वस्तु तो कोई आप ही बन जाए हमेशा मारे सुख जो है सर्वस्थ सर्व काम आनंद सुख रुको आप मुझे लोगों गम्मे तो लोग प्रयत्न कर पाए बिजार क्या सुखी प्रयत्न है भला लोगों बहुत प्रयत्न कर खुश करवाना क्या सुखी જયારે આપણે જાણીએ કે બસ દુનિયાની બધી વસ્તુ અનિત્ય છે અને નિત્ય વસ્તુ જોઈએ છે એટલે દુનિયા ખરાબ નથી આવું જ છે ભગવાન આ પ્રકારે જ ઘડે છે દરેક દરેક વસ્તુ કે દરેકનો ઉપયોગ છે તો એ મને સુખ કે સલામતી કે શાંતિ ના આપી શકે બાકી સગવડ આપી શકે આ પ્રકારની એક સમજ એને કારણે આપણો દુનિયા સાથે એક સ્વસ્થ સંબંધ સ્થપાય અત્યારે અસ્વસ્થ સંબંધ છે राग नो के द्वेष नो बनने संबंध अस्वस्थ है तंदुरस्त संबंध थी बोले स्वस्थ संबंध स्थपाए तो वीतरागिणाम मुमुक्षुणाम अंत थी जेने मोक्ष मारी इच्छा जन्म ली वीतरागिणा यह मुत्रात फलभोग रहितानाम व्याख्या करिए यह मुत्रात फलभोग रहितानाम यह एटले आ देह में आ लोक में અમૂત્ર એટલે પરલોકમાં આ લોક અને પરલોકમાં જે કે સુખ પ્રાપ્ત થઈ શકે એ બધા સુખ માટે વૈરાગ્ય કે જોઈ લીધું બરાબર છે આ લોકનું સુખ પણ જોઈ લીધું અને પરલોકનું જોયું નથી પણ એ કેવી જેને કલ્પના કરી શકો છો અને 100 ગુણો કે 200 ગુણો થઈ જશું અહીં જે સુખ છે અમેરિકામાં જે સુખ છે વધારે હિન્દુસ્તાન કરતા કેટલું અને 85 ગુણ એથી વધારે તો નહીં હોય પણ દુઃખને 85 ગુણું પડો એ તમને ખબર નહીં હોય ક્યારે એટલે સુખને 85 ગુણ એટલું નહીં ચાલે પરિશ્રમને એટલો ગુણવો પડે પાછી પણ એટલે આપણા શાસ્ત્રો આવો ગુણાકાર આપે છે કે મનુષ્યનું આ સુખની એક એકમ ગણો તો મનુષ્ય ગંધર્વનું સુખ એની 100 ગણું દેવગંધર્વનું એથી 100 ગણું તો આવે શું તો પણ એ મર્યાદિત રહેવાનું છે એટલે ઈહા મુત્રાદ ફલભોગ વિરાગ હે આ લોકમાં જે કે સુખ પ્રાપ્ત થાય એ મર્યાદિત છે તેવી રીતે સ્વર્ગ વગેરે અન્ય લોકમાં જે સુખ પ્રાપ્ત એમાં મર્યાદિત છે આ પ્રકારની પરિપક્વ સમજ દ્રાક્ષ ખાટી છે માટે છોડી દો એવું નહીં એ ખાટી દ્રાક્ષ હોય તો ભાઈ દ્રાક્ષ લેવા દઈશું આપણે દ્રાક્ષ માત્ર ખાટી જ હોય એવી જો સમજ પડી હોય તો એ પ્રશ્ન જુદો હોય દ્રાક્ષ તો ખાટી જ હોય પાઇનેપલ તો ખાટું જ હોય આ બધું પીસ ખાટું જ હોય જરા નારંગી ખાટી જ હોય એટલે એને પછી દરેક નારંગી એને તપાસવાની જરૂર નથી જાણીએ છીએ ખાટું છે આમળું તો પછી છે મને ખબર છે એક વાર જોઈ આવી વસ્તુ આમળી તો બરાબર છે ગમે તે કરો સ્વામી બહુ મીઠી તો ખાટી તો હોય આમળું ખાટું હોય ગમે તે હોય મીઠા સ્વરમાં ખટાશ ઘણા પ્રમાણમાં લઈએ તો કઈક થોડી મીઠાશ પણ આમાં બીજું છું દાંત ખટાઈ જાય બધું થાય તો જરા કઈક થોડી મીઠાશ મળતી હશે તે ક્યારે મળે પાણી પીએ ત્યારે મળે બાકી તો એ ખાઈ તો ખાતું જ મળે પાણી પીએ ત્યારે થોડી મળતી હશે ખબર નથી હવે બરોબર સમજો પછી આપણે આમાં હાથ ના લગાડીએ જાણીએ છીએ કે એ શું વસ્તુ છે એને પછી પેટમાં જઈને શું કરીએ બધું આપણે જાણતા હોઈએ પછી આપણે એને કઈ કરીએ નહીં એવી રીતે આ દુનિયાના સુખનું સ્વરૂપ કેવું છે આપણે જાણ્યું એ દરેકમાં કેવું દુઃખ બધું મળેલું છે જાણીએ અને તે રીતે પરદેશનું વિલોક અમે પરલોકમાં એ પ્રકારના છે તો પછી ટૂંકમાં વિષયમાંથી પ્રાપ્ત થતા સુખની આપણે એનો સ્વભાવ જાણીએ ને પેશો રમતે બુધા ભગવાન એ બુદ્ધિમાન મનુષ્ય ક્યારે પણ આ વિષય સુખમાં રમણ કરતો નથી એ રીતે આપણને લોક અમૂત્ર લોક આ લોક અને પરલોક આ બધામાં જે કઈ સુખ પ્રાપ્ત થાય એ સુખ માટે જાણું છું મર્યાદિત છે અને પોતાની કિંમત એની માટે ખૂબ કિંમત ચૂકવવી પડતી હોય છે એક તો એ પણ સમજીએ કે કોઈ વસ્તુ મફત મળતી નથી અને દુનિયાના કોઈ વિષયનું કે કશાનું સુખ મળે એની કિંમત ચૂકવવી પડે અને સામાન્ય રીતે એને કરતા વધારે કિંમત ચૂકવવી પડે સામાન્ય જે મળે છે ને એના કરતા વધારે આપણે આપવું પડતું હોય છે મોટે ભાગે આપણે શું કિંમત ચૂકવવી પડે એની તરફ ધ્યાન નથી હોતું
તેથી જે સુખ મળે છે એને જ આપણે ગણતરીમાં લઈએ છીએ. પણ મેળવવા માટે શું કિંમત ચૂકવો પડે એ ગણતરીમાં લેતા નથી. લેતા થઈ જાય ખબર પડે કે બરોબર છે. ટૂંકમાં કોઈ મને સુખી કરશે, કોઈ મને સલામત બનાવશે, કોઈ મને શાંતિ આપશે, કોઈ મને મુક્ત કરશે, કોઈ મને કશું કરશે. જ્યાં સુધી મનમાં આ પ્રકારની આશા હોય ત્યાં સુધી મન બહાર જ નજર કરતું હોય. વૈરાગ્યનો અર્થ એ છે એ પ્રકારની સમજ કે કોઈ કશું કરે નહીં, જે ટૂંકમાં મારે મારી જાતનું કલ્યાણ કરવાનું છે. ઉદ્ધરેક આત્મના આત્મના આત્માના પોતે જ પોતાની જાતનો ઉદ્ધાર કરવો જોઈએ. તો વૈરાગ્યનો અર્થ છે દ્વેષ નહીં, વૈરાગ્યનો અર્થ એ પ્રકારની એક સ્વસ્થ સમજ કે જગતના પદાર્થો સુખનો બધાનો સ્વભાવ સમજ્યા છે અને હવે મને એમાં રસ નથી, એના વડે કોઈ દ્વેષ નથી, જો કોઈ આસક્તિ પણ નથી. આમ દ્વેષ અને આસક્તિ એ બંને રહિતનો જે સંબંધ છે એને વૈરાગ્ય કહેવાય. તો સ્વામી તો પછી રહ્યું છે જીવનમાં, આસક્તિ ના હોય અને કદું મજા શું આવે, તકલીફ આસક્તિ વગરનું જીવન કેવું સ્વામી. ઘરના લોકો આસક્તિ તો હોય જ ને, અને મારે આસક્તિ તો હોય જ ને, એના વગર એ વાત બરોબર છે. તો વેદાંતિ એમ કે ભાઈ આસક્તિને બદલે પ્રેમ હોય સારું. આસક્તિમાં શું છે કે હંમેશા માંગણી હોય તેની કે આપણે ભલે આપણા દીકરા મારે આસક્તિ હોય, દીકરી મારે આસક્તિ હોય, બધું હોય ખરું પ્રેમ, પણ મોટે ભાગે એમની પાસે અપેક્ષાઓ બહુ હોય છે. તમે જોજો જેને મને સૌથી વધારે દુઃખી આપણે કોણ કરે છે, જેમની મને આસક્તિ છે તે સૌથી વધારે દુઃખ કોણ આપે છે, સૌથી વધારે આસક્તિ જેમાં છે. દીકરો હોય તો તે, દીકરી હોય તો તે, પત્ની હોય તો તે, પતિ જે કહેવાય છે કે ધન કશી વસ્તુ, જેટલી આસક્તિ વધારે એટલી દુઃખની શક્યતા વધારે. એટલા માટે કે દરેક આસક્તિમાં અપેક્ષા હોય છે. આપણે દીકરાને મળે કરીએ ખરા, પણ અપેક્ષા રાખીએ જોઈએ કે એને આમ કરવું જોઈએ, એના કારણે દુઃખ થાય. પછી આ વસ્તુ દુઃખ આપે એનો અર્થ એ તો કે અપેક્ષા હતી, એનો અર્થ એ કે આસક્તિ હતી. એટલે વૈરાગ્ય એટલે કે અપેક્ષા રહિતનો સંબંધ, આસક્તિ રહિતનો સંબંધ, ટૂંકમાં લેવાનો સંબંધ નહીં, આપવાનો સંબંધ. વૈરાગ્યનો અર્થ નહીં કે આપણે દુનિયા સાથે છેડો ફાડી નાખ્યો, કોઈ છેડો ફાડી જ ના શકે, દુનિયા વગર જીવી શકવાના જ નથી. ભલે સંન્યાસી બની તો આવીશું, ભિક્ષા તો માંગવી જ પડશે. એવો છેડો કોઈ ફાડી શકવાનો નથી, કોઈ દુનિયા ભાગી જવાનું નથી. જંગલમાં જતા એવું ક્યાં કઈક દુનિયા તો છે, ક્યાંય પણ છે. ત્યાં વૃક્ષોની વનસ્પતિની દુનિયા હોય, પશુ પક્ષીની દુનિયા હોય, ત્યાં કઈક દુનિયા તો આવવાની જ છે. એ તો વ્યવહાર તો કરવાનો જ છે. જો મનમાં રાગ જોઈએ તો ઝાડને આપણે બેસાડ મારી દઈએ, બીજું કઈ આવું કઈ અંદરથી વસ્તુ તો નીકળવી તો પડશે જ ને. અને માટે ખરેખર તો ભાગવાનું જો હોય તો આપણા રાગ દ્વેષ વગેરે ભાગવાનું છે. અને તેથી કોઈ વૈરાગ્ય ન હોય દ્વેષ એવું ના કરવો, દ્વેષ અને આસક્તિથી મુક્ત સંબંધ, ખરેખર તો સ્વસ્થ પ્રેમનો સંબંધ. તો આવી રીતે તો પછી આપણે દુનિયા આપણને દમે નહીં, તો દમ્યા જ કરશે, કઈ ઉત્તેજિત કર્યા જ કરશે. રાગ હશે તો પણ ઉત્તેજિત કરશે, દ્વેષ હશે તો પણ ઉત્તેજિત, તો આપણે શાંતિ શાંત નહીં રહેવા દે. રાગ દ્વેષને કારણે મનમાં અશાંતિ છે તો વિતરાગિણામ મુમુક્ષુણામ સંસાર ગ્રંથિ વેદને કૃત પ્રયત્નાનામ, આ સંસારની ગ્રંથિ જે છે એ ગ્રંથિને તોડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ટૂંકમાં જે લોકોને હવે સાલે છે આ સંસાર, તમારે છૂટવું છે, મુક્ત થવું છે. આમ તો બધાને મુક્ત થવું હોય છે, બધા મુમુક્ષુ તો હોય છે અને પોતપોતાની રીતે મુક્ત થવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ એ બંધનનો શું સ્વભાવ છે એ સમજીએ તો મુક્ત થવાના પ્રયત્ન છે એમાં વ્યવસ્થિત થાય. અત્યારે દરેક અવ્યવસ્થિત બધાએ મુક્ત થવાનો પ્રયત્ન કરે જ છે, કારણ કે કોઈને બંધન ગમતું જ નથી. પરંતુ આપણો પ્રયત્ન જો યોગ્ય રીતે ન થાય તો મુક્ત થવાના પ્રયત્નમાં આપણે વધારે બંધાઈએ પાસે એવું થાય, એવું બને. જેમ પેલો કોષે તો રેશમનો કીડો, એ બિચારો પોતાની આસપાસ એક કોષરો રચે સલામતી પ્રાપ્ત કરવાનો, પછી એના દુઃખનું કારણ બને, મૃત્યુનું કારણ બને. તે માણસ બિચારો છૂટવા પ્રયત્ન કરે છે,
युवा अणघड़ प्रयत्न करे छे के छूटवाने बदले अणघड़ बंधाय छे। आपणे जाणीए छीए ने माणस लग्न करे तो छूटवा माटे करे छे, बंधावा माटे नहीं। कशुं लग्न करिए के संतान होय, कशुं पण होय, घर बांधीए तो जे कई करिए शेना माटे करिए? सुख माटे, शांति माटे, सलामती माटे। એવું યોગ્ય રીતે ના કરાવો તો એની જ વસ્તુ બધા પાછળ દુઃખનું કારણ બનતી હોય છે। આ વસ્તુ દુઃખનું કારણ નથી, પણ એને યોગ્ય ના કરવામાં આવે તો ટૂંકમાં જેનામાં વિવેક પ્રાપ્ત થયો છે અને જેને સમજ પડી છે કે હું ખરેખર બંધન મુક્ત થવા માંગુ છું, પરંતુ બંધન કોઈ બહારની વસ્તુ નથી, બંધન આંતરિક વસ્તુ છે। અહંકાર દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન આત્મતત્વાવબોધેન મુક્ત મિચ્છા મુમુક્ષુતા। મુમુક્ષુપણાનું વ્યાખ્યા કરી વિવેક છોડાનું અહંકાર દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન। ખરેખર તો મુક્ત થવાનું છે અજ્ઞાનમાંથી જન્મેલા ખ્યાલમાંથી। ખરેખર આત્માને કોઈ બાંધેલો જ નથી, હું ક્યારે બંધાયેલો છું જ નહીં, આ બંધન તો એક કલ્પના જ છે, અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલી કલ્પના છે। હું સમજાવશે તો જ્ઞાન જે મુક્ત થવા છે આ પ્રકારનું જયારે વિવેક જન્મે ત્યારે આપણે જિજ્ઞાસુ એટલે કે જ્ઞાનની ઈચ્છાવાળા બને, જેમ અર્જુન પણ જિજ્ઞાસુ બન્યો। શિષ્ય સ્તેહમ સાધિમાન ત્વામ પ્રપન્ન, ભગવાન કે ભગવાન આપનો શિષ્ય છું, આપણો ઉપદેશ કરો। આવ્યો ત્યારે યુદ્ધો હતો, લડવા લડાયક મૂળ લડાયક મિજાજમાં આવેલો, એમાં જે બની હોય શું થયું એનું પરિવર્તન આવ્યું, તો જિજ્ઞાસુ બન્યો। એટલે આ રીતે બહુ સરસ રીતે એક જ શ્લોક ની અંદર બહુ આખી પ્રક્રિયા જીવનની કહી। પહેલા તપો ભી, પહેલા જીવન તપશ્ચર્ય હોય, ફરજ હોય, મૂલ્ય હોય, નિત્ય નૈમિતિક કર્મ હોય, ક્ષીણ પાપ આનામ, એને કારણે આપણે રાગ દ્વેષ વગેરે આવે ગો ક્ષીણ થતા જાય, શાંતાના મન આપણું દેહ ને શાંત થતું જાય, વિચારશીલ થતું જાય, વિવેક જન્મે, એને કારણે વિતરાગ નામ, આ વિવેક ના અભાવ ને કારણે જે બધા રાગ દ્વેષ હતા જેમ વિવેક જન્મે તેમ રાગ દ્વેષ દૂર થતા જાય। મોક્ષ નામ રાગ દ્વેષ દૂર થાય, વૈરાગ્ય જેમ જેમ જન્મે તેમ આવે તેમ તેમ મુમુક્ષ એટલે કે મોક્ષ ની ઈચ્છા કે જ્ઞાન ની જિજ્ઞાસા જન્મે। સંસાર ગ્રંથિ ભેદ ને કૃત પ્રયત્ન યથોક્ત સાધન સંપન્નાનામ, આ પ્રકારે જે કહેવામાં આવ્યું સાધન સંપત્તિ આંતરિક સંપત્તિ, બાહ્ય સંપત્તિ જે આંતરિક સંપત્તિ છે, તો ખરેખર આપણું જીવન આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરવા માંડે છે। માણસ સમજો જ નથી કે શેના માટે, બિચારો બહારની સંપત્તિ ભેગી કર્યા જ કરે છે, અંદરની ગુમાવ્યા કરે છે। આપણે શું ઈચ્છે છે? આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરીએ, બહારની સંપત્તિ આવી હોય તો આવે, આપણો મુખ્ય ધ્યેય હોવું જોઈએ આંતરિક સંપત્તિ પ્રાપ્ત કરવાનું। સંસાર ગ્રંથિ ભેદને કૃત પ્રયત્નાનામ યથોક્ત સાધન સંપન્નાનામ, તો આ જે સાધન કહેવામાં આવ્યું, કયું સાધન કહેવામાં આવ્યું? શાંતાનામ, વિતરાગીણામ, મુમુક્ષુણામ, અથવા તત્વબોધનો કહેવાય સાધન ચતુષ્ટય સંપત્તિ, વિવેક, વૈરાગ્ય, સમાધિ શેઠ સંપત્તિ, મુક્ષત્વ, એમને માટે આ છે આત્મબોધો એવી અયમ વિધિ હતે, વિધિ મુખે ને આવશ્યક પ્રતિપાદ્ય છે। તો આત્મબોધ નું પ્રતિપાદન કરવામાં આવશે, આત્મબોધ નું વિધાન કરવામાં આવે, વિધાન વિધિ ખબર છે ને, વિધિ ને નિષેધ શાસ્ત્રમાં, વિધિ ને નિષેધ, વિધિ એટલે આમ કરવું જોઈએ, નિષેધ એટલે આમ ન કરવું જોઈએ, સત્યમ વદ વિધિ સત્ય બોલવું જોઈએ, ધર્મમ ચર ધર્મનું આચરણ કરવું જોઈએ, સ્વાધ્યાયનમાં પ્રમાદ સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવો જોઈએ, અને શું કરવું કે ન કરવું જોઈએ નિષેધ, સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવો જોઈએ, અને શું કહેવાય નિષેધ, સત્યમ વદ સત્ય બોલવું જોઈએ વિધિ। તો આ રીતે આપણને જયારે કશું કહેવામાં આવે ત્યારે વિધિ નિષેધના રૂપમાં આપણે બાળકને બહાર જતો હોય તો બધું કેટલી સૂચના આપતા હોઈએ ને, ટ્રેનમાં બેસીને જવાનું પછી ત્યાં બેસીને જોઈ જઈએ પાસે,
ट्रेन उपड़ता पहला 2 मिनट सीधी बैसी ने सूचना आप आप करिए शू करो शू ना करो बे वस्तु कही ने शू करो जो पेला भी आवा फलाना तो बोलो नहीं हो हमको पैसो नहीं हम खाओ नहीं कोई प्रसाद आप ले नहीं हम को हम जे की सूचना अच्छा हुई है એટલું પાણી ના આપીશ પેલો ના કરે નિષેધ આટલું આટલું કરજે વિધિ તો જોજો કયું સ્ટેશન આવ્યું ક્યારે આવ્યું કેટલા વાળા કઈ ટ્રેન આવી છે આ પકડવાની બધી તો તેવી રીતે આપણને શાસ્ત્રો જેનો વિધિ અને નિષેધ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તો ગ્રંથકાર કહે છે અયમ આત્મબોધ વિધિ હશે અમે આ આત્મબોધનું વિધાન કરીએ છીએ આત્મજ્ઞાન નું વિધાન કરીએ એટલે આત્મજ્ઞાન તો મેળવવું જોઈએ વિધિ મુખેરા આવશ્યકતા પ્રતિપાદ્ય છે વિધિ એટલે કરવું જ જોઈએ નિષેધ એટલે ના જ કરવું જોઈએ વિધિ એટલે કરવું જ જોઈએ ટૂંકમાં આપણે આપણા બાળકને કોઈને આ કરવો આ કરો એમ ક્યારે કહીએ શા માટે કહીએ આપણી દ્રષ્ટિએ એના હિતમાં જે હોય આપણે એને કરવાનું કહીએ આમ તો ઉમેદ એવું નથી હોતું ઘણી વાર તો આપણી સંકુતા માટે કહેતા હોઈએ છીએ કે આમ ના કરીશ આમ ના કરીશ બહાર રમવા જાય જતો રમવા જતો રહે જેથી મને શાંતિ થાય એવી વાત એટલે કે આખો દડો માણસ અત્યારે રમવા જવાનું કેમ કઈ બહેનપણી માનની ના આવે એટલે મને અત્યારે રમવા જવાનું કહે છે એ જે કહેવામાં આવ્યું એ પેલાના હિત માટે કહ્યું કે નહીં જુદી વાત છે એટલે આપણે બધી વસ્તુ એના હિત માટે કહેતા હોય એવું નહીં પણ સામાન્ય રીતે એવું એવો નિયમ કરો કે માં જયારે બાળકને કરવાનું કે ત્યારે શેના માટે બાળકના હિતમાં હોય એટલા માટે કે નિષેધ કરે ત્યારે એના અહિતમાં છે માટે કેમ શાસ્ત્રો આપણને વિધિ નિષેધ દ્વારા અજ્ઞાન આપે છે કે શું આપણા હિતમાં છે અને શેને આપણો અહિત થાય આમ વિધિ નિષેધ દ્વારા આપણા હિત અને અહિતના સાધનનો બોધ કરે છે વિધિ દ્વારા કે હિતનું સાધન છે સત્યમ વદ એમ જયારે કહે ત્યારે સત્ય તમારા હિતનું સાધન છે સત્યનું આચરણ કરવાથી જીવનમાં હિત થશે સ્વાધ્યાયમાં પ્રમાદ ના કરશો એ પ્રમાદ કરવાથી અહિત થશે આમ વિધિ દ્વારા આપણને જ્ઞાન આપવામાં આવે કે શેનાથી આપણો હિત થશે નિષેધ દ્વારા જ્ઞાન આપવામાં આવે શેના આપણો હિત થશે પછી કોઈ આપણને ફરજ તો ના જ પાડી શકે પછી આવું સમજ આપી શકે પછી એ સમજનો અમલ કરવો આપણા હાથમાં છે એ ભલે કે હું તો નહીં કરતો કોઈ આપણને ફરજ ના પાડી શકે પણ શાસ્ત્રો પણ આપણા આ રીતે વિધિ નિષેધ દ્વારા શું હિતનું સાધન છે શું હિતનું સાધન છે એનો ઉપદેશ કરતા હોય છે તો વિધિ હતે વિધિ મુખે ને એટલે આવશ્યકતા પ્રતિપાદન આ તો અવશ્ય કરવા યોગ્ય છે આત્મબોધ તો જેનો આવશ્યક છે સવાર કહ્યું તે પ્રમાણે એ છે એ દવેદિત અથ સત્ય નસ્તી જયારે આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો અને જો આત્મબોધ કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીએ તો જેનું કલ્યાણ છે નો છે દેહ વૈદિત મહતિ વિનષ્ટિ અને ન કરીએ તો મહાન વિનાશ છે અને આત્મબોધ વિધિ હતે આવશ્યકતા પ્રતિપાદ્ય આવશ્યક છે એ પ્રકારનું પ્રતિપાદન કરવામાં આવે છે કે આત્મજ્ઞાન આવશ્યક છે આત્મબોધ આવશ્યક છે એટલે આત્મબોધ દ્વારા 2 વસ્તુ કહીએ આત્મા એટલે આત્માનું જ્ઞાન તો આત્મા જ્ઞાનનું વિધાન કરે છે કે આત્મજ્ઞાન મેળવવું જોઈએ મહારાજ કેમ મેળવે તો કે ગ્રંથનું અધ્યયન કરવાથી એટલે આ ગ્રંથમાં મેં આત્મબોધ કહી દીધું તો ગ્રંથનું ખરેખર આત્મબોધ શબ્દ નથી જોયા આત્માનું જ્ઞાન પણ ગ્રંથને કેમ આત્મબોધ કહ્યું કારણ કે ગ્રંથના અનુસંધાનથી આપણને આત્માનું જ્ઞાન થાય માટે ગૌણ અર્થમાં આ ગ્રંથને આત્મબોધ કહ્યું આ શનો પીરિયડ છે ઇતિહાસનો કયું પુસ્તક તો ઇતિહાસ લઈ જાય છે ઇતિહાસ પુસ્તક એ ઇતિહાસ નથી પણ આ પુસ્તક વાંચીએ એટલે ઇતિહાસ આપણે જાણવા મળે એટલે ગૌણ અર્થમાં ગ્રંથને પણ ઇતિહાસ કહી રહ્યો છે ગૌણ અર્થમાં આ ગ્રંથને પણ આત્મબોધ કહેવામાં આવે આ રીતે પ્રતિજ્ઞા કરી ગ્રંથકારે કે આ ગ્રંથમાં આપણે શું કરવાના છે એ દ્વારા વેદાંતમાં જેને કહ્યું છે કે અનુબંધ ચતુષ્ઠ એ 4 અનુબંધ છે અનુબંધ કોને કહેવાય જે આપણે બાંધનારા હોય જે આપણે જોડનારા હોય તો જે પાઠક છે કે વાચક છે કે શ્રોતા છે
ग्रंथ साथ जोड़नारी आ चार वस्तुओ जेने इंट्रोडक्टरी फेक्टर्स पण कहेवाय छे। टूंकमां जेने जे चार वस्तु होय तो पछी आपणे आ ग्रंथमां प्रयुक्त थई शके, तो ग्रंथमां आपणे ग्रंथो अध्ययन करी शके। एक चार वस्तु कई छे, विषय, प्रयोजन, संबंध अने अधिकारित्व। दरेक दरेक ग्रंथना अध्ययन पहेला आ चार वस्तुनो विचार करवामां आवे छे। कोनो विषय कयो छे? तो लाइब्रेरी में जाओ तो कई गमे चौपड़े हाथ में पकड़े नहीं ले आओ। लाइब्रेरी तरह आप बता हजारों चौपड़ी हो तो क्या विभाग में आप जैसे कितना विभाग हो? इतिहास है, भूगोल है, फलाणु विज्ञान है, तंत्र है, यंत्र है, मन बधु बहु है। आप तो कई क्या वेदांत आप जाइए। एट्ले अपने पहला शू विषय जोईए, आपने रस है कि नहीं, महत्वनी वस्तु विषय। तो लाइब्रेरी में जाइए, तो बुक स्टोर में जाइए, पुस्तक खरीदिए, तो पुस्तक आपे तो आप वाँचवा प्रवृत्ति क्या करिए? तो क्यों विषय है? मैंने रस है कि नहीं? कोई अपने के व्रेकी पुस्तक तो सारों अपने रस हो तो बधु करिए, नहीं कहीं ना करिए। तो जात जातना पुस्तक बदा ना आए, कोई तंत्र पुस्तक हो, कोई जात जात उपासना बता हो, तो आप रस लीए। रस लेव के ना लेव आप आधारित है। आप रस क्या पड़े? जे वहां जे विषय जे जानवा थी आप कल्याण थतु हो, जा रस हो वस्तु में आप रस पड़े। ये सौ पहली वस्तु विषय। तो आमा कहेवामां आव्युं आ पहला श्लोक नी अंदर आ चार चार वस्तु कहेवामां आवी। आत्मबोध है, विधीयते है, आत्मबोध नुं विधान रचना करीए छे। तो आनो विषय आत्मबोध एटले आत्मज्ञान। आ ग्रंथ नो विषय छे आत्मज्ञान। पहला श्लोक में कही दीधुं जे तो बधुं भण्या पछी छेल्ले खबर पड़े तो भाई मुश्किल छे। घणा प्रवचन सांभळवा जोईए तो आपणे ઘેર જ બેસીને શું કહે છે? આખું પ્રવચન સાંભળવાથી કોઈ પૂછે કે શું કહું, પણ એ ઘેર બેસે નહીં, એ બરાબર નથી। એટલા માટે સામાન્ય પ્રયોજન વિષય પહેલે જાહેર કરવામાં આવે કે સ્વામી કયા વિષય બોલવાના છે, ગીતાનો ફલાનો અધ્યાય શું છે, રસ છે કે નથી। એકાદ પ્રયોજનો પણ વિષય પહેલા જાહેર કરવામાં આવે એટલે વક્તાને પણ ખબર પડે કે મારે શું બોલવાનું છે, અને શ્રોતાને પણ ખબર પડે કે આ બધું શું સમજવું। નહીતર જો વિષયની ખબર ના હોય આપણને તો પછી છેલ્લે ખબર હોય કે મારે આમાં તો કઈ રસ જ ન હતો, મને ખબર તો ગયો જ ના હતા, પછી છેલ્લે આપણે કહીએ। તો આત્મબોધ વિષય છે એ તમે નક્કી કરો કે આગળ કરવું છે કે નહીં। એટલે ગ્રંથકાર કહે છે કે અમે તો આત્મબોધની વાત કરવા, આત્મજ્ઞાનની વાત કરવાના છે, તો મને રસ નથી તો કઈ આગળ ના વધશો। એટલે કે આ ગ્રંથનો અભ્યાસ કરવો જોઈએ કે નહીં, એ માટે આ ચાર વસ્તુ નક્કી કરે કે આપણે આ ગ્રંથમાં અભ્યાસની પ્રવૃત્તિ કરીશું કે નહીં। હરું એ નક્કી કરે વિષય આનો કયો છે, એ નક્કી થાય કે મને રસ છે કે નહીં, તો કે આત્મજ્ઞાન આનો વિષય છે, તમને રસ છે તો કે હા તો આગળ વધીએ આત્મજ્ઞાન। ચાલો હવે તો આત્મબોધ ગ્રંથનો અભ્યાસ કરું, એને કારણે મને આત્મબોધ જન્મે કે આત્મજ્ઞાન જન્મે તો મને લાભ શું? આપણે તો એ જ જોઈએ ને કે ભાઈ મને લાભ શું થશે, મારું પ્રયોજન શું? મુમુક્ષુણામ હિતાર્થ અપેક્ષયમ્, તો મુમુક્ષુ માટે છે। મોક્ષુ કોને કહેવાય? મોક્ષમ ઈચ્છુ મુમુક્ષુ, આ મોક્ષની ઈચ્છા ધરાવનારને મુમુક્ષુ કહેવાય। તો હા આ મોક્ષની ઈચ્છા ધરાવનાર માટે છે એ શું? એ મોક્ષ ઈચ્છે છે, મારે આ ગ્રંથનું પ્રયોજન છે મોક્ષ। એટલે કે આત્મબોધ નો અભ્યાસ શેના માટે કરીએ? મોક્ષની પ્રાપ્તિ માટે। તો પ્રયોજન થયું મોક્ષ, એ તો ખરું, પણ ધારો કે આત્મજ્ઞાન મળ્યું એ તો મળે, અને મોક્ષ સંબંધ શું છે? આત્મજ્ઞાન મેળવ્યા પછી મોક્ષ મેળવવા શું કરવું પડે? ધારો કે આપણને કોઈ પેલી રેસીપીની ચોપડી આપી, પેલી વાનગીઓની વર્ણન કરવાની ચોપડી આપી, ફલાણી વાનગી આપણે ચંદ્રકળા કોઈ વાનગી છે ઋષિકેશ, બરોબર? તો
મને એમાં રસ છે, એટલે મેં વાંચીને અભ્યાસ કર્યો. પણ માત્ર ચંદ્રકળા કેમ બનાવવી એ જાણવાથી ચંદ્રકળાનો આપણને આનંદ ના મળે, પછી તો એ કર્મ કરવું પડે. એમાં જે બધી વાનગીઓ છે એટલે જે બધી વસ્તુઓ લાવવી પડે, એ પ્રકારે વાનગી બનાવવી પડે, ત્યારે પછી આપણે એનો આનંદ લઈ શકીએ ને. એટલે કે આમાં માત્ર જ્ઞાન પૂરતું નથી, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એને અનુરૂપ કર્મ કરીએ તો આપણે ફળ મળે. તો આ વાનગી વાંચવાનું પ્રયોજન શું? જેથી આપણે ચંદ્રકળાનો આનંદ મળે. આ ચંદ્રકળા કેમ બનાવવી એ જાણવા માત્રથી આનંદ ના મળે, પરંતુ એ બનાવ્યા પછી આપણે ખરેખર એ વસ્તુ લઈ આવીએ ને જાણ્યા પછી બધું બનાવીએ ત્યારે આનંદ મળે. ટૂંકમાં જ્ઞાન અને આપણું પ્રયોજન વચ્ચે કર્મ નામનો એક સંબંધ છે. જ્ઞાન મેળવ્યા પછી કર્મ કરીએ ત્યારે આપણું પ્રયોજન સિદ્ધ થાય, એમને ના થાય. જેવી રીતે સ્વર્ગ, સ્વર્ગનું આપણે વર્ણન વાંચીએ તો કે હા ભાઈ સ્વર્ગ આવું આવું છે, બહુ સરસ જાણ્યું આપણે. એ જાણવા માત્રથી સ્વર્ગનું સુખ ના મળે, એના માટે જ્યોતિષ્ઠો વગેરે કર્મ આપણે કરીએ ત્યારે પછી સ્વર્ગ પ્રાપ્ત થાય. જાણવું પૂરતું નથી, એટલે જયારે અપ્રાપ્ત વિષય હોય ત્યારે માત્ર જાણવું પૂરતું નથી, જાણ્યા પછી એને પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું પડે. તો તમારો એમનો વિચાર આવે કે આપણે આત્મબોધ, ધારો કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીએ, મને આપણને કે જ્ઞાનમાં આપણને મોક્ષમાં જ રસ છે. તો મને રસ છે મોક્ષમાં, આ જ્ઞાન પ્રાપ્ત કરી મારે શું કરવાનું મોક્ષ પ્રાપ્ત કરવા માટે? એટલે કહે છે કે નહીં, કઈ કરવાનું સાક્ષાત સાધન છે. આ જ્ઞાન અને મોક્ષ વચ્ચે કેવો સંબંધ છે? સાધન સાધનનો સંબંધ છે. ટૂંકમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે તમને મોક્ષ મળી જાય, પછી કોઈ કર્મ કરવાની આવશ્યકતા ના રહી. એટલે કર્મકાંડમાં અને જ્ઞાનકાંડમાં આટલો તફાવત છે. બે કાંડ આપણે કહે ને, કર્મકાંડમાં એ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કર્મ કર્યા પછી ફળ મળે, ત્યારે જ્ઞાનકાંડમાં જ્ઞાન માત્રથી ફળ મળે. કર્મકાંડમાં અપ્રાપ્ત વિષયની પ્રાપ્તિનું સાધન છે, જ્ઞાનકાંડમાં પ્રાપ્ત વિષયની પ્રાપ્તિનું સાધન છે. અને માટે આ જાણવા માત્રથી જ મોક્ષ. ત્યારથી શોકમ આત્મવિત, તેના આત્મનું જ્ઞાન છે શોકને તરી જાય છે. આ સાંભળવા જેવી વસ્તુ છે. આત્મવિત શોકમ તરતી, જેના આત્માનું જ્ઞાન છે એ શોકને પાર કરી જાય છે. આત્માના જ્ઞાન માત્રથી શોકને પાર કરી જાય છે. એનો અર્થ એ હતો કે શોક અજ્ઞાનને કારણે હતો, આત્માના જ્ઞાનને કારણે શોક હતો, તે આત્માના જ્ઞાન માત્રથી દૂર થઈ જાય છે. એટલે આમાં આ પ્રકારનો સંબંધ મહત્વનો છે કે જ્ઞાન અને ધ્યેય વચ્ચે બીજી કોઈ કડી છે તો કે નહીં? આત્મજ્ઞાન મોક્ષ ધ્યેય વચ્ચે બીજી કોઈ કડી નથી. એ પછીના શ્લોકમાં જ કહે છે, પ્રકાશ પ્રકાશક સંબંધ એ બધા જાત જાતના બધા સંબંધો છે. ગ્રંથ પ્રકાશક છે અને જ્ઞાન એમાં એક બહુ મોટી વસ્તુ છે. અને ખરેખર એવા સંબંધો લખ લખ કરે છે આ લોકો, એ મહત્વ નથી સંબંધ. એ તો પ્રતિપાદ્ય પ્રતિબંધ બધા જાણે છે. એમાં શું છે કે ભાઈ ગ્રંથ પ્રતિપાદન કરનાર છે અને જ્ઞાન પ્રતિપાદ્ય છે. સંબંધમાં આ જ વસ્તુ મહત્વની છે કે જ્ઞાન પ્રાપ્ત શું કરવું. ઘણા લોકો એમ માને સ્વામીજી સાંભળ્યા પછી અમે હિમાલયમાં જઈને પછી અમે ચિંતન કરીશું, એવું નહીં. હવે જ્ઞાન પ્રાપ્ત કરી ધ્યાન કરીશું, એવું નહીં. જ્ઞાન પ્રાપ્ત કરી હવે એનો તો જ્ઞાન પ્રાપ્ત થયું નથી. વેદાંત શાસ્ત્ર તો કહે છે કે આત્મજ્ઞાન મોક્ષનું સાક્ષાત સાધન છે. તેથી જ્યાં મોક્ષ ના મળ્યો ત્યાં જ્ઞાન મળ્યું નથી. અને એ જ્ઞાન મારે શ્રવણ સાક્ષાત સાધન છે, ત્યાંથી શ્રવણ કરવું જ જોઈએ. આ સંબંધ ના સમજ્યા હોઈએ તો ખબર ના પડે કે શું કરવાનું. જો આપણા સંબંધને સમજીએ કે આત્મજ્ઞાન માત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને શ્રવણથી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, તો પછી શાસ્ત્રના શ્રવણમાં આપણને આદર હોય કે શ્રવણથી જ્ઞાન થાય છે. એટલે નહીં તો શું થાય, આપણે પહેલા સાંભળી લો પછી આપણે જેને કંઈક કરીશું. સર અત્યારે આપણે સાંભળી લો પછી ભવિષ્યમાં આપણે ધ્યાન કરીશું ત્યારે જ્ઞાન થશે, એવું નથી. જ્ઞાનનું સાધન કેવું છે? શાસ્ત્રનું શ્રવણ. એટલે જે પૌન પુણ્ય એને શ્રવણ કર્યું, વારંવાર શ્રવણ કરવું. જ્યાં સુધી જ્ઞાન ન થાય તો એ શ્રવણ કરવું જોઈએ. એટલે સંબંધ મહત્વનો છે કે જ્ઞાન એ મોક્ષનું
साक्षात साधन छे। ज्ञान प्राप्त कर्या पछी मोक्ष माटे बीजू कशु करवानुं होतुं नथी। ए प्रकारनी समझ ज्यारे होय तो ज्ञान माटे मूल्य आपणने जन्मे। નિતર એમ થાય કે આ તો ચાલો આ તો થયું, પછી આગળ શું, પછી શું કરવાનું? તો કે આ થયું નથી એનો અર્થ એવો થયો પછી કઈ કરવાનું નથી, જે થવાનું છે થઈ જવું જોઈએ। અધિકારી અધિકારી કોણ છે? બચાવવામાં આવ્યું તપોભી ક્ષીણ પાપાનામ શાંતાનામ વીતરાગીણામ, આ રીતે જેને પોતાના પાપ ક્ષીણ કર્યા છે, જેમને વૈરાગ્ય પ્રાપ્ત થયો છે, મોક્ષની મોક્ષની ઈચ્છા છે, એ અધિકારી છે। પ્રયોજન મોક્ષ છે, એનો વિષય છે આત્મબોધ, અને સંબંધ છે તો કે સાધ્ય ને સાધન નો સંબંધ, આ જ્ઞાન મોક્ષનું સાક્ષાત સાધન છે। આ પ્રકારે અનુબંધ ચતુષ્ટય ને કહેવામાં આવે છે, એ પણ આ પહેલા શ્લોકમાં કહી દેવામાં આવે। આ શૈલી જ છે, મહાપુરુષો ગ્રંથની રચના કરે ત્યારે આવું એક શ્લોકમાં એક કાંકરે બધા એક બે ચાર પાંચ પક્ષીઓ એ લોકો એમ મારે, તો એ રીતે એમાં આ શ્લોક દ્વારા આ ગ્રંથમાં શું છે એની પ્રતિજ્ઞા કરવામાં આવી, અનુબંધ ચતુષ્ટય પણ કહી દેવામાં આવે। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बालरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः बंसीधरा कन्हैया घनश्याम सुंदरा, बंसीधरा कन्हैया घनश्याम सुंदरा, बंसीधरा कन्हैया घनश्याम सुंदरा, श्रीधरा कन्हैया गोप बाला वृंदावन विहारा, गिरिहारि गोप बाला वृंदावन विहारा, गिरिहारि गोपबाला वृंदावन विहारा, गिरिहारि गोप राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे। श्रीधरा कन्हैया घनश्याम सुंदरा, श्रीधरा कन्हैया गोविंद माधवा हरे मधुसूदनाम कुंदा, गोविंद माधव
गोविंद माधव हरे मधुसूदन मुकुंद गोविंद माधव राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे राधे गोविंद धरा कन्हैया घनश्याम सुंदर धरा कन्हैया घनश्याम सुंदर गिरधारी गोप बाला वृंदावन विहारा गिरधारी गोप बाला वृंदावन विहारा राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे गोपाल राधे धरा कन्हैयाम सुंदर गोविंद माधव हरे मधुसूदन मुकुंद राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे राधे गोविंद राधे गोविंद राधे गोविंद राधे धरा कन्हैया घनश्याम सुंदरा बंसी धरा कन्हैया घनश्याम सुंदरा।
जय मंगलम नित्य शुभ मंगलम जय मंगलम नित्य शुभ मंगलम जय मंगलम नित्य शुभ मंगलम जय मंगलम जय मंगलम शुभ मंगलम Thank you.